કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નવી એક ડીપીપીના લેક્ચર સાથે મળ્યા છીએ. આજે આપણે તારીખ 25/10/2021 ના દિવસે જે ડીપીપી લેવાની હતી તેમાં ફિઝિક્સનું સોલ્યુશન્સ કરવાના છીએ. તેમાં આપણે મોશન ઇન અ પ્લેન ચેપ્ટર હતું. ઓકે, આપણે એક્ઝામ સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે ઇન્સ્ટ્રક્શન રીડ કરીને અગ્રી કરી દઈએ. જે વિદ્યાર્થી મિત્રો એ ડીપીપી હજી સુધી નથી આપી તે અત્યારે એપ્લિકેશનમાં જઈને ડીપીપી આપી શકે છે. પછી એનું સોલ્યુશન આપણે અહીંયાથી જોઈ શકો છો. આજની ડીપીપી એટલા માટે ખાસ છે કે આજની ડીપીપીમાં જેટલા પણ ક્વેશ્ચન છે તે બધા કોઈ ની કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. ફોર એક્ઝામ્પલ JEEમાં, એઇમ્સમાં અથવા નેટમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે જ આપણે ડીપીપી લીધી છે. એટલે આજના જે ક્વેશ્ચન છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચાલો આપણે શરૂઆત કરીએ ફિઝિક્સની ડીપીપીના ક્વેશ્ચન નંબર 1. શું કીધું છે? એક કણ વર્તુળાકાર માર્ગ પર 10 ની અચળ ઝડપથી ગતિ કરે છે. તે વર્તુળના કેન્દ્ર ફરતે 60 ના કોણે ભ્રમણ કરે તો વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલો છે? સર, આ તમે કીધું હતું ક્લાસમાં વેગમાં થતા ફેરફારનું મૂલ્ય શું હોય? સર, 2V sin θ/2. ચાલો મૂકી દઈએ અહીંયા. તો 2 વેગ 10 છે, 60 θ 60/2 એટલે 30. સર, 30 નું મૂલ્ય 1/2 એટલે 8 ને 1/2 ઉડી ગયા. જવાબ સર તમારે 10 જ રહેશે. એથી પણ ડેલ્ટા વી કેટલો આવ્યો તમારે માટે? 10. એટલે આપણે ટીક કરી નાખીએ 10. જવા દઈએ આગળ. હવે શું કીધું છે કે એ સદિશ માંથી નવો બી સદિશ મેળવવા માટે તેને ડેલ્ટા થીટા રેડિયન જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આ તમારો એ સદિશ છે. ઓકે, એમાંથી નવો સદિશ મેળવવા માટે એને ડેલ્ટા થીટા કોણ એટલે કે આ ડેલ્ટા થીટા કોણે તમારે એને ફેરવવાનો છે. તો તમને નવો સદિશ બી મળી જાય છે એમ તમને કીધેલું છે. આ કિસ્સામાં બી માઇનસ એ શું થશે? બી માઇનસ એ એટલે તમારે આ થાય ને સર, આ જે આવ્યું વચ્ચેનું આને આપણે લખીએ છીએ કે સર બી માઇનસ એ. સર, આ તો શું છે? વર્તુળ ખૂણો ચાપ ત્રિજ્યા એવો આવી ગયો ને. શું લખાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો ડેલ્ટા થીટા છે. આપણે ચાપ ગોતો છે, ડાયરેક્ટ ચાપ જ લઈ લઈએ. ચાપ બરાબર શું આવશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ તમારે ગોતવાની છે જે છે બી માઇનસ એ નું મૂલ્ય છે. તો ખૂણો તમને આપેલો છે ડેલ્ટા થીટા અને ત્રિજ્યા એટલે આ વસ્તુ જે તો એનું મૂલ્ય લખી શકો. તમે શું લખી શકો? એનું મૂલ્ય એટલે સર જવાબ આવશે ઓપ્શન નંબર 1 AD θ. ચાલો ટીક કરી નાખીએ, આગળ જઈએ. હવે બે પરિણામે બળોનું મૂલ્ય 12 છે. એટલે શું છે? બે બળોનું પરિણામે બળ 12 છે અને બે બળોના મૂલ્યનો સરવાળો તમારે 18 આપેલો છે. તો પરિણામી બળ નાના બળના મૂલ્યને લંબ છે. એટલે ધારો કે આ પરિણામી બળ હોય તો નાના બળના મૂલ્યને બંધ છે. એટલે આ રીતનું થશે તમારે ત્રિકોણ. આ તમને 12 આપેલું છે, આ બંનેનો સરવાળો તમને આપેલો છે 18. તો બંનેમાંથી મૂલ્યો કયા હશે? તો લંબ છે એટલે કાટકોણ ત્રિકોણની જોડાઈ ગઈ. તો 12 અને 5 આ તો હોય ન શકે ને. 12 અને 5 તો પોસિબલ નથી. સરખા સરખા થઈ ગયા એટલે નો આવે. 14 પણ ન આવે. 5 13 જોવો. ચાલો સર આપણે ખબર છે 5 12 13 ની કાટકોણ ની જોડે તો 5 12 અને 13 અને 5 ને 13 18 પણ થઈ જશે. એટલે જવાબ તમારો કેટલો આવશે? સર 5 અને 13. ઓકે, મોટા ભાગના આવા દાખલા હોય છે તેમાં આપણે કાટકોણ ત્રિકોણ જે પ્રચલિત જોડો આવે છે તે જ આપણે યુઝ કરતા હોઈએ છીએ. ચાલો જોઈએ આગળનો દાખલો. આપણે 5 અને 13 ટીક કરીને જઈએ. હવે અહીંયા કીધું છે પ્રક્ષિપ પદાર્થ I+2J તમને શરૂઆતનો વેગ આપી દીધો છે. I+2J પ્રારંભિક વેગથી ગતિ કરે છે. I સમક્ષ દિશાનો, J શિરોલંબ દિશાનો શું છે? ઘટક છે. G 10 છે. તો ગતિપથનું સમીકરણ સર, અમને ગતિપથનું સમીકરણ તો આવડે જ છે ને. Y બરાબર શું આવે? X tan θ - gx² / 2u² cos θ. સર, x ના સ્વરૂપમાં તો લાવવાનું છે. સર, tan θ અને cos θ અને u ને એવું વસ્તુ તમારી પાસે ત્યાર છે નહીં? ચલો અહીંયા જોઈએ. સર, આ u અમને ખબર છે પાસેનો ઘટક એટલે કે સમક્ષ સદિશ ઘટક u cos θ હોય છે અને શિરોલંબ ઘટક u sin θ હોય છે. તો આના પરથી લખો. ચાલો તો u sin θ સર શું આવશે? કે 2 અને u cos θ 1. હવે અગર નાખો તો tan θ મળી જાય ને. tan θ ની જરૂર છે આપણે. તો tan θ બરાબર 2. tan θ 2 આવે તો u cos θ પણ એ મળી ગયો ને આપણને 1. મૂકી દો બધી કિંમતો.
2x માઇનસ જી 10 x સ્ક્વેર 2 અને આ 1 નો વર્ગ આ 5 જવાબ તમારો આવશે 2x માઇનસ 5x નો વર્ગ આ તમારું થઈ ગયું ગતિપથનું સમીકરણ સર ઓપ્શન જોઈએ હવે આપણે 2x માઇનસ 5x નો વર્ગ એટલે ઓપ્શન નંબર બી થશે ને કયો થશે ઓપ્શન નંબર બી ટિક કરીને આગળ જઈએ હવે ફુવારામાંથી નીકળતા પાણીનો છટકાવ તેની આજુબાજુની જમીન પર થતો હોય છે આપણે ખબર છે ફુવારામાંથી પાણી કાઢો તો ચારે બાજુ પાણી પડતું હોય છે તો ગતિપથ કેવી રીતનો છે પક્ષિત ગતિ કરી એ રીતનો હશે ચલો ફુવારામાંથી બહાર નીકળતા પાણીનો વેગ v હોય તો ફુવારાની આસપાસનો કેટલો વિસ્તાર ભીનો થશે એટલે મેક્સિમમ રેન્જ તમારે ગોતો ને કે મેક્સિમમ તમે કેટલો વિસ્તાર તમે એના દ્વારા ભીનો કરી શકો તો ક્ષેત્રફળ કીધું a બરાબર પાઈ r સ્ક્વેર આ શું થશે આ અંતર થઈ કે નહીં સર આ તો અવધિ થઈ ગઈ તમારા માટે અવધિ મેક્સ આર મેક્સ નું સૂત્ર શું આવે u સ્ક્વેર બાય g મૂકી દેજો અહીંયા તો પાઈ આર એટલે કે v આપેલું છે એટલે v લખીએ v ની 4 ઘાત છેદમાં g નો વર્ગ અહીંયા તમારે આવશે પાઈ v ની 4 ઘાત g નો વર્ગ એટલે ઓપ્શન નંબર d થશે ટિક કરના કે આગળ જઈએ હવે અહીંયા શું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ p વિષમ ઘડી દિશામાં એટલે p અહીંયાથી અહીંયા આ રીતના તમારે ગતિ કરે છે બિંદુ p s બરાબર t નો ઘન પ્લસ 5 મુજબ ગતિ કરે છે એટલે p નું તમને સમીકરણ આપેલું છે s મીટર t સેકન્ડ એ તમને ખબર છે ત્રિજ્યા તમને 20 મીટર આપેલી છે જે ડબલ ઇન એમસીક્યુ છે આ વસ્તુ તો 2 સેકન્ડે તમારે p નો પ્રવેગ સર અંતર આગુ પ્રવેગ તો અમે ડાયરેક્ટ કરીએ છીએ વારા ઘડી શું કરીએ v બરાબર dx dt ઘાત આગળ એક ઘાત ઓછી તો 3t સ્ક્વેર અને પછી એના પછી પ્રવેગ સર dv dt કરીએ છીએ 6t 2 સેકન્ડે કીધું એટલે 6 ગુણ્યા 2 એટલે 12 સર આ રીતે તો પ્રવેગ અમારે 12 આવ્યો 12 ઓપ્શન માં પણ આપેલો છે પણ 12 ટિક કરતા પહેલા એક વસ્તુ જોવાની તમારે શું છે સર આ તો વર્તુળમય માર્ગ ઉપર ગતિ કરે છે ક્યાં ગતિ કરે છે વર્તુળમય માર્ગ ઉપર તો સર વર્તુળમય ગતિ કરતો હોય ત્યાં તમે એક બીજો પ્રવેગનું મૂલ્ય પણ તમે એમને કીધું હતું એસી ઘટક કેન્દ્રગામી લાગે ને વર્તુળમાં ભ્રમણ કરતો હોય તે તો કેન્દ્રગામી પણ લાગશે સર v સ્ક્વેર / r તો આ ઘટક પણ આવશે સર આ ઘટક કયો છે સ્પર્શીય હોય કયો ઘટક હોય સ્પર્શીય ઘટક છે ઓકે ચલો એસી ગોતે તો v જરૂર પડશે તો વેગ અહીંયા આપણી પાસે છે તો 2 સેકન્ડે વેગ ગોત નાખો 3 ગુણ્યા 2 નો વર્ગ 4 એટલે કે 12 થશે ચલો મૂકી દે અહીંયા 12 ગુણ્યા 12 છેદમાં આ ત્રિજ્યા તમને આપેલી છે અહીંયા 20 અને અડધા 6 અને અડધા 10 12 6 72 એટલે આ જવાબ આવશે તમારે 7.2 મૂકી દેજો અહીંયા આવે સર કુલ પ્રવેગ બે ઘટકો મળી ગયા તો નટ ઓફ એ સી સ્ક્વેર પ્લસ એ ટી સ્ક્વેર એ સી 7.2 નો વર્ગ એટલે લગભગ તમારે 49 કરતા વધારે એટલે 52 લખી નાખી ચાલો અને અહીંયા એટી 12 નો વર્ગ 144 એટલે લગભગ તમારે 196 આજુબાજુનું મૂલ્ય એટલે કે જવાબ તમારે 14 ની નજીક નો આવશે અને ખાસ ધ્યાન રાખવાનું જવાબ આવશે 14 કે જે આપેલું છે એના ઉપર જોવાનું કે કેવી ગતિ કરે છે અહીંયા આપણે જવાબ ટિક કરીશું 14 તો જવાબ દઈશું આગળ બે પદાર્થો એક જ સ્થાનેથી સમાન ઝડપથી પ્રક્ષેપ કરેલા છે 60 અને 30 ના ખૂણે સર અમને ખબર છે નીટ માં પણ ઘણી બધી વખત પૂછાઈ ગયું છે શું હોય અવધિ સમાન હોય શું હોય અવધિ સમાન કે થીટા અને 90 માઇનસ થીટા ખૂણે અવધિ સરખી હશે તો કઈ વસ્તુ સાચી પડે સર અવધિ સમાન એટલે કે ઓપ્શન નંબર બી થશે અવધિ સમાન હશે ચલો આગળ જઈએ હવે બે સમાન મૂલ્યના બળો કોઈ પદાર્થ પર પૂર્વ અને ઉત્તર દિશામાં લગાડવામાં આવે એટલે એક પૂર્વ દિશામાં સમાન મૂલ્ય એટલે એફ ઉત્તર દિશામાં અહીંયા પણ એફ સર પરિણામે મને આ દિશામાં મળે √2f ઓકે તો પદાર્થ ઉત્તર દિશામાં ખસે ખોટું પડે પૂર્વ દિશામાં ખસે એ પણ ખોટું પડે ઉત્તર પૂર્વ દિશામાં હા સર દેખાય છે મને ઉત્તર પૂર્વ દિશામાં ખસે છે ઓપ્શન નંબર સી તમારો સાચો થશે ચલો ટિક કરી નાખીએ અને આગળ જઈએ ચલો અહીંયા શું કીધું છે
प्रक्षेप गति में महत्तम ऊंचाई पदार्थ नो वेग, तो महत्तम ऊंचाई शिरोनाम घटक जीरो था अने मात्र समक्षितिज घटक होय जे हशे u cos थीटा। अहीं जवाब तमारो आवशे u cos थीटा। ऑप्शन नंबर बी टिक कर नाखो। जवाब दियो आगळ। हवे शुं कीधुं छे? आ त्रिज्याना वर्तुळ पर समान झड़पथी कण ने एक परिभ्रमण पूर्ण करता t समय लागे छे। ओके, जो आटली ज झड़पथी समक्षितिज थीटा खूणे फेंकवामां आवे तो महत्तम ऊंचाई 4r प्राप्त करे तो थीटा खूणो केटलो थशे? नवुं छे, तमारानो वेग गोतवानो छे, एने तमारे प्रक्षेप कोणना वेगमां मूकी देवानो अने थीटा खूणो गोतवानो कीधो छे, જે આપણે નીટ 2021 માં પૂછાઈ ગયેલો છે। આ વર્ષની ગયા વર્ષની જે નીટ ની એક્ઝામ હતી તેમાં તમારે પૂછાઈ ગયેલો છે। ચાલો જોઈએ, પહેલ તો વેગ ગોતી લઈએ। અંતર ભાગ્યા સમય। ચાલો અંતર સર એક પરિભ્રમણ પૂરું કરે છે 2πr થાય, સમય t મળે તો t અને વેગ તમારા ઓલા મૂકો છે ને પ્રક્ષેપ ગતિ માટે મહત્તમ ઊંચાઈ નું સૂત્ર સર u² sin² θ / 2g આ તમને આપેલું છે 4r u² એટલે આ થશે ને 4π²r²t² અહીં આવશે sin² θ અને 2g વધારવાનું તો ચલો ચાર ચાર વળી જાય, એકાર એકાર વળી જાય તો સર sin² θ બરાબર આ ઉપર છે 2gt² અને નીચે આવશે તમારે π² આ તો સર θ sin inverse under root ઓ છે under root 2gt² / π² આ આવો કઈક જવાબ તમારે હોવો જોઈએ। ઓકે, under root તમારે ઘાતના સ્વરૂપમાં લખેલું છે તો 2gt² / π² એટલે ઓપ્શન નંબર તમારો કયો છે? ડી થશે। કયો થશે? ડી। ચાલો ટિક કરના પડી જો દે આગળ। હવે એક ટ્રેન उत्तर दिशा में गति करे छे, उत्तर पूर्व तरफ वळांक ले छे, ट्रेन होय तमारो ऑप्शन शुं आपेलो छे? बाह्य पाटाणी वक्रता त्रिज्या, वक्रता त्रिज्याना स्वरूपमां तमारे लेवानो छे। ट्रेन नो पाटो तो नथी, चलो आ रीतनुं छे। उत्तर दिशा में गति करे छे ट्रेन, उत्तर पूर्व एटले उत्तर पूर्व एटले आ दिशा थी, आ तरफ आम गति करशे। ओ थाय के न थाय तो आपणे खरे जो अहींया तमे जोई शको छो बहारना पाटाणी त्रिज्या अंदर करता केवी छे? वधारे छे। એટલે બહારના પાટાની વક્ર ત્રિજ્યા અંદરના પાટાની કરતા મોટી હશે તો આ વસ્તુ કેવી પડે? સાચી। એટલે જવાબ તમારે શું આવશે? ઓપ્શન નંબર એ। જઈએ આગળ। હવે તમને કીધું છે મહત્તમ અવધિ માટે અવધિ ને ઉડ્ડયન સમયના વર્ગનો ગુણોત્તર એટલે અવધિ ભાગ્યા ટી સ્ક્વેર, પણ આ વસ્તુ ક્યાં ગોતવાની છે તમારે? જયારે અવધિ કેવી હોય? મહત્તમ હોય ત્યારે। સર અમને ખબર છે અવધિ મહત્તમ થીટા બરાબર 45 ના ખૂણે હોય છે, તો થીટા બરાબર 45 મૂકી દો। ચલો પહેલા તો આપણે ગોતી નાખીએ અવધિ r max નું સૂત્ર શું થાય? u² / g અવધિ મહત્તમ t નું સૂત્ર સર 2u sin θ / g થશે। ચલો આને sin θ મૂકી દે, મૂકે અત t² ગોતો છે t² જ લઈ લો ડાયરેક્ટ પહેલા 4u² sin² θ / g² એટલે આ 4u² / g² સર sin 45 1/2 એનો વર્ગ એટલે કે 1/2 અને 2 ઉડી જાય જવાબ આવશે તમારે 2u² / g² એમ કહી દે। ચાલો આ બંને વસ્તુ આ છે u² / g અને ઓલું આવ્યું તમારે 2u² / g u² ઉડી જાય g² સર હું છે g² એક g એક g ઉડી જાય તો g ઉપર જશે તો જવાબ તમારો કેટલો આવશે? પ્રવેગ સર સાવ સહેલો દાખલો છે, હું પેલા વેગ ગોત નાખો પછી પ્રવેગ મળી જાય, વેગ બરાબર dr / dt વિકલન આગળ એક ઘાત પછી 15 દો 30 ટી આઈ કેરેટ પ્લસ અહીંયા 0 માઇનસ 20 દો 40 ટી જે કેરેટ, તો પ્રવેગ ગોતવાનું છે ફરીથી વિકલન dv / dt
એટલે અહીંયા 30 આઈ કેરેટ માઇનસ 40 જે કેરેટ. સર તમને મૂલ્ય એવા કીધું છે તો મૂલ્ય કેટલા હોય ચાલો અંડર ટો શું હશે 30 નો વર્ગ પ્લસ 40 નો વર્ગ એટલે 3 4 સર 50 આવશે. કેટલો આવે 50? કરીના કન્વર્ટિંગ વાટ કોની જોવાની છે આપણે પિક કરીને આગળ એમસીક્યુ જોવો પડે ને. ચાલો જઈએ. એ બાજુ ધરાવતા ઘનના ફલકમાં એબીઓડી ના કેન્દ્ર આગળ બીએફઓ ના કેન્દ્ર સુધી એક સદિશ દોરેલો છે. એટલે અહીંયા તમે જો એક સદિશ દોરેલો છે આવડો આ તો આ સદિશ તમારે ગોતવાનો છે. કયો સદિશ છે તે ઓકે ચાલો જઈએ. પેલા આપણે આ લઈએ ચાલો એ બી ઓડી સમતલ જી બિંદુ છે અને બીજું છે તમારે એચ બિંદુ. ચાલો એચ બિંદુ ના આમ લખીએ. પેલા શું લખીએ આપણે એચ બિંદુ ના આમ એચ બિંદુ તમારે શું લખી જાય કે સર એ વાય ઝેડ સમતલમાં મને દેખાય છે અત્યારે. તો વાય ઝેડ સમતલમાં છે અને વચ્ચે છે એટલે એ બાય 2 છે ને. આ લંબાઈ કેટલી છે? એ બાય 2 છે આવડવા. તો સર વાય ઝેડ સમતલ એટલે એક્સ યામ તો 0, વાય યામમાં એ બાય 2 અને ઝેડ યામમાં પણ એ બાય 2. બીજું જી બિંદુ લખી નાખો. ચાલો જી બિંદુ સર એક્સ ઝેડ સમતલમાં દેખાય છે એનો વાય યામ તો 0 થઈ ગયો. કોઈ પણ રીતે લખો. આમાં તમારે શું થશે લખવામાં થોડીક સરળતા રહે એટલે આપણે યામ ના સ્વરૂપમાં ફટાફટ લખાઈ જાય એટલે લખીએ છીએ. આ સદિશ તો જી માઇનસ એચ માઇનસ જી કરવું પડે ને અંતિમ માઇનસ પ્રારંભિક. બાદ બાકી જ કરી નાખો ડાયરેક્ટ. શું કરી નાખો? બાદ બાકી. આ સદિશ તમારું હોય છે આ સદિશ બરાબર શું લખી દે આપણે એચ માઇનસ જી કરવું પડે ને. ચલો ચાલો બાદ બાકી. તો સર આવડી જશે. શું છે? એ બાય 2 જે માઇનસ એ બાય 2 આઈ. એ બાય 2 કાઢ નાખો તો છે સર જે માઇનસ આઈ. એટલે આવો જવાબ એ બાય 2 જે માઇનસ આઈ. ઓપ્શન નંબર સી થશે. ઓપ્શન નંબર સી. ટિક કરીને આગળનો એમસીક્યુ. અહીંયા શું કીધું છે આપણને? પદાર્થનું કોણીય સ્થાનાંતર થીટા આપેલું છે તો 2 સેકન્ડ ને કોણીય વેગ. સર સાફ છેલ્લો એમસીક્યુ ફટાફટ વિકલન કરીને 2 સેકન્ડ મૂકી દીધો. ચલો તો ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. હાથ આગળ એક ગત ઓછી તો 6t² મૂકી ચાલો. 2 6 2 નો વર્ગ 4 6 6 24. ઓકે આપણે અહીંયા 15 એમસીક્યુ પૂરા થઈ ગયા છે. તો આજની ડીબીપી આપણે અહીંયા પૂરી થઈ છે. નવા ડીબીપીમાં આપણે નવા સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી આપણે પહેલા ડીબીપી સબમિટ કરી દઈએ અને આપણા માર્ક્સ જોઈ લઈએ. અહીંયા જોઈ શકો છો આપણે 60 માંથી 60 માર્ક્સ આવ્યા છે. આપણે બધા જ એમસીક્યુ સાચા છે. નેક્સ્ટ ડીબીપીમાં આપણે ફરીથી મળીશું. હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેટ ક્લાસ. આજે આપણે 25 ઓક્ટોબરના દિવસે જે ડીપીપી તમારે લેવાની હતી બાયોલોજીની એનું સોલ્યુશન કરવાના છીએ. 25 ઓક્ટોબર ત્યારે તમારે કયું ચેપ્ટર ચાલતું હતું? તો કે સર ત્યારે આપણે બ્રીધિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ એ ચેપ્ટર જે ચાલતું હતું તેની આપણે ડીપીપી અત્યારે શરૂ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન છે, CO એ મનુષ્ય માટે વિષકારક છે શું કામે? તો કે એવું કઈ એવી વસ્તુ છે કે જેને લીધે છે એ CO છે આપણા માટે વિષકારક બને છે? તો કે ભાઈ આપણને ખબર છે કે આ જે CO છે એ હિમોગ્લોબિન સાથે શું કરે છે? તો કે સર એ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવી નાખે છે. તો કે એ જ બી છે એ CO સાથે જોડાઈને સ્થાયી સંયોજન બનાવે. હવે અહીં ઓક્સિજન હોય, ઓક્સિજનની ગમે એટલી હાજરી હોય તો પણ આ સંયોજન તૂટતું નથી. એટલે કે આ સ્થાયી સંયોજન બની જાય એને લીધે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની જોડાણ ક્ષમતા છે હાવ ઘટી જાય છે. એટલે જ તે શું થાય છે? તો કે ઓક્સિજન છે એ આપણા શરીરમાં વહન પામી શકતો નથી. તો અહીં ક્યાં ક્યાં કારણો આપ્યા છે આપણે ચેક કરી લઈએ. તો પહેલું છે કે CO ફેફસાની ચેતાને અસર કરે છે એવું કારણ આવતું નથી. બીજો ક્વેશ્ચન, બીજો ઓપ્શન શું છે? તો કે આંતરપાર્શ્વીય સ્નાયુ અને ઉરોધર પટલને અસર કરે છે તો એને અસર કરતું નથી. એટલે આ બંને વિધાનો કેવા છે? તો કે સર ખોટા છે. પછીનો ક્વેશ્ચન છે, CO એ હવાના ઓક્સિજન ટકાવારી ઘટાડનાર સાથે પ્રક્રિયા કરે છે એવું નથી. હિમોગ્લોબિન ઓક્સિજનને બદલે CO સાથે જોડાય છે તેને તેની નિપજનું વિઘટન થતું. એટલે કે હિમોગ્લોબિન
કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાઈને જે સંયોજન બનાવે છે એનું વિઘટન ઓક્સિજન દ્વારા ફરી થઈ શકતું નથી. તો આપણા આન્સર તરીકે શું આવશે? તો કે સર ડી છે એ આપણા આન્સર તરીકે આવશે. તો ચાલો ડીને સિલેક્ટ કર્યા અને પછીના ક્વેશ્ચનની અંદર જઈએ. ખોરાક અને હવા માટે સામાન્ય માર્ગ કયો છે? તો કે સર કંઠનળી છે, તમને ખબર જ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. આકૃતિની અંદર એક્સ વાય ઝેડ ને ઓળખો એવું આપણને કીધું છે કે આકૃતિની અંદર એક્સ વાય અને ઝેડ છે શું. તો ચાલો જોઈ લઈએ એક્સ છે શું. તો કે સર એક્સ છે એ આપણી જે રુધિર વાહિની છે એ છે, રુધિર કેશિકા જે ત્યાં આવતી હોય તે. વાય શું છે? વાય અહીંયા આપેલું છે. તો સર વાય છે તે વચ્ચેનું જે આધારક દ્રવ્ય છે એ છે. અને ઝેડ છે એ શું છે? કે ઝેડ છે એ સર વાયુ કોષની દિવાલ છે. તો એ રીતનું કયા ઓપ્શનની અંદર આપ્યું છે? તો કે સર એક્સની અંદર રક્તણ આવ્યું. ભાઈ રક્તણ નથી, પેલો ઓપ્શન નહીં. આ બીજું છે રુધિર કેશિકા. હા સર રુધિર કેશિકા છે. આથી આપણો આન્સર શું થાય છે? તો કે સર બી છે એ આપણો આન્સર થાય છે. ચાલો ટીક કરો બી. ચાલો ટીક કર્યું અને પછીના ક્વેશ્ચનની અંદર મૂવ ઓન થાય. નીચેના પૈકી કયો વ્યવસાય એવો છે જે શ્વસનતંત્રનો રોગ કરે છે? કે પેલું છે વ્યવસાય સંબંધિત શ્વસનતંત્રનો રોગ નીચેનામાંથી કયો છે એવું પૂછશે. પેલું છે એમ્ફિસેમા, એન્થ્રાસિસ, બોટુલિઝમ અને સિલિકોસિસ. તો આપણને ખબર છે સિલિકોસિસ અને ફાઇબ્રોસિસ છે એ કોના લીધે થતા હતા? તો કે સર એ બંને જે છે એ આપણને વ્યવસાયને લીધે થતા હતા. તો આનો આન્સર આવશે ડી. પછીના પ્રશ્નની અંદર જઈએ. તંદુરસ્ત માણસ ઉચ્છવાસ દરમિયાન દર મિનિટે કેટલાનો ત્યાગ, કેટલી હવાનો બહાર ત્યાગ કરી શકે? તો આપણને ખબર છે કેટલી વાર શ્વાસ લે છે? તો કે સર આપણે ગયા વખતે ભણ્યા હતા કે 12 થી 16 વખત છે એ શ્વાસ લે છે. તો દર વખતે ટાઇડલ વોલ્યુમ કેટલું હોય ભાઈ? તો કે સર ટાઇડલ વોલ્યુમ છે 500 ml હોય. તો આને ગુણ્યા 500 ml કરી નાખો તો કઈ રીતે 12 × 500 કરશો એટલે 6000 થશે અને અહીંયા 8000 થશે. તો કે સર 6000 થી 8000 છે એ હવા બહાર કાઢે છે. તો 6000 થી 8000 ક્યાં ઓપ્શનની અંદર આપેલું છે ભાઈ? તો કે સર 6000 થી 8000 છે એવું અહીંયા બી ઓપ્શનની અંદર આપેલું છે. એના પછીનો વિડીયો જોઈએ. અરે સોરી, એના પછીનું ક્વેશ્ચન. જ્યારે વાતાવરણની હવાના દબાણ કરતાં ફુફુસીય હવાનું દબાણ છે એ ઓછું હોય ત્યારે કઈ ક્રિયા શક્ય બને? ભાઈ ક્યાં દબાણ ઓછું છે જોવો તો, કઈ જગ્યાએ દબાણ છે એ તમને ઓછું કીધું છે? તો કે સર અમને તો અંદરની સાઈડ હવાનું દબાણ ઓછું કીધું છે, એટલે કે ઇન્ટ્રાપલ્મનરી પ્રેશર છે કેવું કીધું છે? તો કે સર એ ઓછું કીધું છે. એટલે બહાર વધુ છે, અંદર ઓછું છે. તો અહીંયા વધુથી અંદર તરફ જાય એટલે હવા શું થાય? તો કે સર બહારથી અંદર તરફ જાય એટલે કઈ પ્રોસેસ થાય? તો કે સર શ્વાસની પ્રોસેસ છે એ અહીંયા થાય છે. તો અહીંયા ક્યાં કઈ જગ્યાએ શ્વાસ લખેલું છે ભાઈ જોવો તો, એ સર સી ઓપ્શનની અંદર છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવાનું પ્રદર્શન એમ્ફિસેમાની અંદર પહેલીને હંમેશા શું કામ? તો જો એનો ઓપ્શન ચેક કરી, વાયુ કોટરો અને વાયુ કોષ્ટોને દીર્ઘકાલીન નુકસાન થાય જે શ્વસન સપાટીમાં અસામાન્ય ઘટાડો કરે છે. આપણે આ કારણ ભણીએ છીએ. બીજું કઈ જગ્યાએ થાય? તો કે સર ધૂમ્રપાનની અંદર પણ. ધૂમ્રપાનની અંદર શું થાય? તો કે સર ધુમાડો છે ક્યાં જાય છે? તો કે સર ફેફસાની અંદર, વાયુ કોષ્ટોની અંદર જાય. વાયુ કોષ્ટોની અંદર જે સર જે જગ્યાએ જાય છે એને લીધે શું થાય? તો કે સર આપણા વાયુ કોષ્ટોની સપાટી ઉપર શું થાય સર? તો કે હોલ પડી જાય છે. હોલ પડી જાય એટલે શું થાય? તો કે એટલી પ્રશ્ન સપાટીની અંદર ઘટાડો થાય. એવી રીતે આપણને એમ્ફિસેમા છે એમાં શું થાય છે? તો કે આ રીતે પ્રસરણ સપાટી છે એ ઘટે છે. તો આપણો આન્સર શું આવશે? તો કે સર એ છે આપણો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન ચેક કરીએ. વાયુ કોષ્ટમાં વાયુ કોનું કોનું પૂછ્યું છે સર? તો PO4 અને PO2 આપ્યા છે. તો સર માનો કે આ વાયુ કોષ્ટ છે તેમાં અહીંયા PO4 કેટલું હોય અને PO2 કેટલું હોય? તો કે સર અમને ખબર છે PO4 છે એ 104 mm ઓફ Hg હશે, જ્યારે PO42 છે એ કેટલું જોવા મળે? તો કે સર 40 mm ઓફ Hg છે એ આપણને જોવા મળે છે. તો આવો કયો ઓપ્શન છે ભાઈ? સર ડી ઓપ્શન છે એ આવો છે. તો આપણે ડી ઓપ્શન ઉપર ક્લિક કરીએ. ચલો ડી ઓપ્શન ઉપર ક્લિક થઈ ગયું છે. આગળ નીકળીએ. હિમોગ્લોબિન ઓક્સિજન વિઘટન વક્ર કેવો છે? એટલે કે હિમોગ્લોબિન ઓક્સિજન માટેનો જે રિસોસિએશન કર્વ આવે છે એ કેવો હોય છે? તો કે સર અમને ખબર છે સર એ આ રીતનો હોય છે. અને આ રીતનો જે કર્વ હોય એને શું કહેવાય? તો કે સર એને સિગ્મોઇડ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ સિગ્મોઇડ કર્વ ક્યાં લખ્યું? સર બી ઓપ્શનની અંદર સિગ્મોઇડ કર્વ લખ્યું છે. આથી બી છે આપણો આન્સર થવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યમાં ફેફસાનું આવરણ કયું છે? માનો કે આપણે ફેફસા દોરીએ છીએ આ રીતના. કઈ રીતે દોરીએ ભાઈ? તો કે સર આ રીતના આપણે ફેફસા દોરીએ છીએ.
આ શ્વાસ નળી શ્વાસવાહિકા આ રીતના આપણા ફેફસા હોય. તો આ જે ફેફસા હોય સર એ શું ધરાવે છે? તો કે સર આપણે એવું ભણી ગયા હતા કે આ ફેફસાની ફરતે દ્વિસ્તરીય આવરણ છે આપણને જોવા મળે છે. આ જે દ્વિસ્તરીય આવરણ કીધું તો એને શું કીધું હતું કે સર? એને પરિહદ આવરણ. એને આપણે શું કીધું હતું? તો કે સર ફુફુસીય આવરણ કીધું હતું. ફુફુસીય આવરણ કીધું હતું અથવા તો પ્લ્યુરા મેમ્બ્રેન કીધું હતું. પ્લ્યુરા મેમ્બ્રેન આપણે કીધું હતું, યાદ આવે છે? કે હા સર યાદ આવે છે. તો અહીંયા શું શું ઓપ્શન આપ્યા છે? તો કે સર ઉદારાવરણ એવું લખવું છે, એ તો આવશે નહીં. પરિહદ આવરણ નહીં આવે, કોને ફરતે આવડે ભાઈ? તો કે સર એ તો હૃદયની ફરતે આવે. પ્લુરલ કલા આવેલી છે. ગ્લિસનની કેપ્સ્યુલ ક્યાં રહે? તો કે સર એ તો લીવરની અંદર આપણે જોઈ હતી. તો અહીંયા આપણો આન્સર શું થશે? તો કે સર સી છે એ આપણો આન્સર થશે. ચાલો સી ઉપર ક્લિક કરો, આગળ વધો. રુધિરમાં પીએચ ઘટે જ્યારે? ક્યારે રુધિરની અંદર પીએચ ઘટે છે ભાઈ? આનું કારણ આપણે ત્યારે સમજાવ્યું હતું કે સર જ્યારે બ્લડની અંદર છે એ CO2 વધે છે ત્યારે શું જોવા મળે છે? તો કે સર પીએચ વધે છે. શું કામ ભાઈ? તો કે જ્યારે સર CO2 જે છે એ H2 સાથે જોડાઈને શું બનાવતું હતું? તો કે સર કાર્બોનિક એનહાઇડ્રેટ આવેલો હતો એટલે એમાં H2CO3 H2O સાથે જોડાઈને H2CO3 બનાવતું હતું. આ પછી શું થાય? તો કે સર એ પાછું વિઘટિત થઈને H પ્લસ પ્લસ HCO3 માઇનસની અંદર શું કરતું હતું? તો કે સર પરિણામ થતું. એટલે અહીંયા શું થાય છે? H પ્લસની સાંદ્રતા વધે છે. એટલે આપણે ત્યારે એવું ભણ્યા હતા કે જ્યારે H પ્લસની સાંદ્રતા વધે ત્યાં શું થાય છે? તો કે સર ત્યાં HBO2 નું જોડાણ છે તૂટી જાય છે. શું કામ? અહીંયા CO2 ની સાંદ્રતા વધે છે એટલા માટે. તો અહીંયા શું કરે છે? પહેલો ઓપ્શન ચેક કરો. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાણ ક્ષમતા ઘટે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? તો કે સર સાચી વાત છે. યકૃત દ્વારા બાયકાર્બોનેટ ક્ષારમુક્ત થાય છે ભાઈ, એવું કંઈ થતું નથી. હૃદયને ધબકારા ધબકવાનો દર ઘટે છે, એવું નથી થતું. અને મગજને રુધિર પુરવઠો ઓછો, એવું પણ થતું નથી. તો આપણો આન્સર શું આવે સર? આપણો આન્સર આવે છે એ. તો ચાલો એ ઉપર ક્લિક કરો. પછીનો પ્રશ્ન એમાં જઈએ આપણે. તો કે નીચે પૈકી ક્યાં અથવા તો ક્યુ વાક્ય અથવા તો વાક્ય સાચા છે એવું પૂછ્યું. પહેલો ઓપ્શન જોઈએ. રક્તકણમાં કાર્બનિક એનહાઇડ્રેટનું વધુ સંકેન્દ્રણ હોય. સાચી વાત છે. રુધિરસમાં કાર્બનિક એનહાઇડ્રેટનું વધુ પ્રમાણ હોય છે. ખોટી વાત. પ્રત્યેક 100 ml રુધિર લગભગ 4 ml CO2 વાયુ છે એ વાયુકોષ સુધી પહોંચાડે છે. સાચી વાત છે. 20-25% CO2 એ હિમોગ્લોબિન દ્વારા ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે. ખોટી વાત છે. ઓક્સી હિમોગ્લોબિન દ્વારા વહન ન પામે. ઓક્સી હિમોગ્લોબિન હોય તો ઓક્સિજન વહન પામે, કાર્બન ડાયોક્સાઇડ છે વહન પામતું નથી. ક્યાં વિધાન સાચા છે ભાઈ? તો કે સર એ અને સી સાચા છે. તો શું આન્સર આવશે? એ અને સી સેમાં આપ્યા છે. તો કે સર એ અને સી એમાં આપ્યા છે. આગળ વધીએ. નીચે પૈકી શેનું મૂલ્ય સૌથી ઓછું છે? ચાલો આમાં ઇંગ્લિશમાં લખો તો શું થાય છે? ટાઇડલ વોલ્યુમ એટલે શું થાય? તો કે સર ટીવી થાય. વાઇટલ કેપેસિટી એટલે શું થાય? વીસી થાય. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે શું થાય? આઈઆરવી થાય. અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે શું થાય? ઈઆરવી થાય. તો આમાં આપણને ખબર સૌથી ઓછું કોણ છે? તો કે સર ટીવી. કેટલું હોય? તો કે સર 500 ml હોય. આથી આપણો આન્સર શું થશે? તો કે સર એ આપણો આન્સર થશે. ચલો ટીક કરો, આગળ વધો. એક વ્યક્તિ 1 મિનિટમાં 12 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. 12 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે કેટલી થાય જોઈએ લખો. 12 વખત શું થયું? શ્વાસોશ્વાસ થાય છે. એમાં 2 વખત TLC પ્રાપ્ત કરે છે. 2 વખત TLC પ્રાપ્ત કરે છે. તો આ વ્યક્તિ કુલ કેટલી ml હવા છે 1 મિનિટની અંદર ફેફસામાં દાખલ કરે? 2 વખત TLC છે પ્લસ 10 વખત શું છે? તો કે સર 10 વખત તો છે ટાઇડલ વોલ્યુમ. નોર્મલ શ્વાસ અંદર ટાઇડલ વોલ્યુમ આવે. ચાલો પહેલાં TLC કેટલી હોય ગ્રાઉન્ડ કર. ચાલો TLCની અંદર શું થાય? તો કે ટીવી, IRV, ERV પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ આવશે. તો ચાલો ટીવી કેટલી હોય? તો કે સર 500 હોય. IRV કેટલું હોય? તો કે સર IRV છે આપણે અહીંયા લોએસ્ટ કાઉન્ટ ગણીએ છીએ, એના આધારે પછી તમારે ઓલું કાઉન્ટ ગણવાનું. ERV કેટલા હોય? તો કે સર ERV ને લોએસ્ટ કાઉન્ટ છે 1000. જ્યારે RV ના કેટલા થાય? તો કે સર RV ના થશે 1100. આનો કાઉન્ટ કરો તો કેટલો થાય ભાઈ? તો કે સર અહીંયા 0, અહીંયા આવશે 0, અહીંયા 1100 આવશે. એટલે ઉપર 1, 2, 3, 4, 5 5100 છે. પણ ભાઈ આપણે કેટલા TLC છે? તો કે સર 2 છે. તો આને ગુણ્યા 2 કરવાના કે નહીં કરવાના? તો કે સર કરો 0, 0, 2, 5, 2, 10. હવે જો આ ખાલી TLC નું વોલ્યુમ છે. 2 TLC એટલે કેટલા થયા? તો કે સર 2 TLC એટલે 10000
વસ્તુ આપણને જોવા મળે છે. પ્લસ 10 ટીવી છે એટલે કેટલા થાય, 10 પંચા ને 50 એટલે 5000 વોલ્યુમ. બીજું થાય 10 200 વત્તા 5000 બીજા એટલે કેટલા થાય 1500 છે. એ લોએસ્ટ કાઉન્ટ આવશે. તો 1500 વાળું લોએસ્ટ કાઉન્ટ કયું છે, તો કે સર પહેલું જ છે. તો આપણો આન્સર તરીકે શું આવશે, 1500 વાળું કાઉન્ટ છે તે આવશે. ચાલો ક્લિક કરો 1500 ઉપર, આગળ વધીએ. આપણે પછીનો પ્રશ્ન છે, મુખ્યત્વે સિગારેટ ને ધૂમ્રપાનથી શ્વસન તંત્રની અનિયમિતતાથી થતા અવરોધક કે આઉટલો મારતા રોગનું નામ આપો. તો સર અમને ખબર છે એમ્ફીસેમા છે. એમ્ફીસેમાને શું કહેવાય, તો કે સર અહીંયા છે એમ્ફીસેમા. એના પછીનો ક્વેશ્ચન છે, કાર્બોનિક એનહાઇડ્રેટ્સ ક્યાં વધુ પ્રમાણની અંદર જોવા મળે, ડબલ્યુબીસી આરબીસી રુધિરસ કે બધા. તો કે સર આરબીસી ની અંદર જોવા મળે છે. માનવમાં શ્વસન માટે નીચેના પૈયાથી ક્યુ વાક્ય સાચું છે. તો પેલું છે, ધૂમ્રપાન ને લીધે શ્વાસનળીનો સોજો આવી જાય છે. સાચી વાત છે ખોટું વાત છે, તો કે સર શ્વાસનળીનો સોજો આવવો એ ધૂમ્રપાન સાથે ઇન્ફ્લામેશન ઓ બ્રોન્કાઈ કોના લીધે થાય, તો કે સર એ તો અસ્થમાને લીધે થતું હતું, ધૂમ્રપાનને લીધે થતું નહોતું. આથી પહેલું વિધાન છે ખોટું છે. બીજું વિધાન છે કે મગજના પોન્સમાંથી પહેલા ન્યુમોટેક્સિક કેન્દ્રમાંથી આવતા ચેતાકીય સંદેશા શ્વસનનો સમયગાળો વધારી શકે છે, ખોટી વાત છે. પથ્થર દળાતો હોય ત્યાં તૂટતો હોય તેવા ઉદ્યોગોમાં કામ કરતા કામદારો ફેફસાના ફાઇબ્રોસિસથી રોગથી પીડાય છે. વિધાન કેવું છે, સાચું છે. આપણને સાચું વિધાન વાંચવાનું કીધું છે, તો સી વિધાન છે કેવું છે, સાચું છે. તો આપણો આન્સર તરીકે સી આવશે. એના પછીનો ક્વેશ્ચન ચેક કરીએ, હેમબર્ગર શિફ્ટ ક્યાં નામે ઓળખે છે, આઉટ ઓફ ટેક્સ છે. ભાઈ હેમબર્ગર શિફ્ટ છે એ ક્લોરાઇડ શિફ્ટને કારણે થાય છે. જ્યારે આપણે CO2 છે એ ફેફસામાં જાય, જ્યારે પેશીથી ફેફસા સુધી વહન કરે છે ત્યારે હેમબર્ગર શિફ્ટ છે એ થતી હોય છે. પછીનો પ્રશ્ન છે, શ્વસનતંત્રની ઉત્પત્તિ શેમાંથી થાય છે, તો કે અંત મધ્ય ગર્ભસ્તરમાંથી જોવા મળે છે. એના પછીનો ક્વેશ્ચન ચેક કરીએ, CO2નું વહન હિમોગ્લોબિન દ્વારા કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે થાય છે. તો CO2નું એડમી સાથે થતું જોડાણ તેના આંશિક દબાણ પર આધારિત છે. કોના ઉપર આધારિત છે ભાઈ, તો કે સર CO2 કોના ઉપર આધાર હોય શકે, તો કે સર બંને ઉપર આધાર હોય, PO4 ઉપર આધાર હોય, PO2 ઉપર આધાર હોય. જો આ વધુ હોય ને આ ઓછું હોય તો કોને યાદ થાય, તો કે સર HBO2 બને. એની જગ્યાએ આ ઓછું હોય ને આ વધારે હોય તો શું બને, HbCO2 બને. આને કાર્બિનો હિમોગ્લોબિન કહેવાય, આને શું કહેવાય, એઓક્સી હિમોગ્લોબિન કહેવાય છે. તો કોના ઉપર આધાર રાખશે, તો સર PO4 અને PO2 ઉપર આધાર રાખશે. એવો ઓપ્શન કઈ જગ્યાએ આપ્યો, તો કે સર એ ઓપ્શનની અંદર આપેલો છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, કાર્બન મોનોક્સાઇડ શેના દ્વારા ઓક્સિજનનું વહન કરાવે છે, તો કે સર કાર્બન મોનોક્સાઇડ છે એ અટકાવે છે એવું પૂછ્યું છે. તો કે સર આપણે હમણાં જ ભણ્યા કે HB છે અને CO છે બંને સાથે જોડાઈને શું કરે, તો કે સર સ્થાયી સંયોજન બનાવી દે છે, જેના લીધે શું થાય, તો કે સર ઓક્સિજન એની સાથે જોડાઈ શકતું નથી. તો આના આન્સર તરીકે શું આવે, તો કે સર હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવી અને શું કરે છે, તો કે સર એ ઓક્સિજનનું વહન છે તે શું કરે છે, અટકાવી દે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, 22મો ક્વેશ્ચન છે, બંને ફેફસા પ્લુરા તરીકે ઓળખા બેલા આવરણ વડે ઘેરાયેલા હોય છે, ફેફસા તરફ આવેલ આવરણને શું કહે, તો કે સર ફેફસાને શું કહેવાય, તો કે આપણે એવું ભણી ગયા છે કે વિસ્તરલ ઓર્ગન કોને કહે, તો કે સર જે કેવિટીની અંદર જે અંગો આવેલા છે, જેમ કે આપણી થોરાસિક કેવિટી છે, એબડોમિનલ કેવિટી છે, ઉરસીય ઉદરીય બધી ગુહાઓ છે, એની અંદર જે અંગો આવેલા છે એને વિસ્તરલ ઓર્ગન કહીએ છીએ આપણે. તો એની તરફ આવેલું જે આવરણ હોય એને શું કહે, તો કે સર એને વિસ્તરલ આવરણ તરીકે ઓળખવામાં આવે. ભાઈ ઓપ્શનમાં છે કે વિસ્તરલ, હા છે, જો અહીંયા વિસ્તરલ પ્લુરા આપેલું છે તો આપણા આન્સર તરીકે શું થાય ભાઈ, તો કે વિસ્તરલ અથવા તો દેહકોષ્ઠીય પ્લુરા તરીકે ઓળખવામાં આવે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ફેફસામાં વાયુકોષ્ઠોમાં વાયુઓની આપણે સેના દ્વારા થાય છે ભાઈ, તો કે સર સાદા પ્રશ્ન દ્વારા થાય, જે જગ્યાએ સાંદ્રતા વધુ હોય એથી જે જગ્યાએ સાંદ્રતા ઓછી હોય એ તરફ વહન થાય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ, ખોટું વિધાન પસંદ કરો. તો ચાલો કયું કયું ખોટું વિધાન છે, પેલું છે નાસિકા ગુહા છે, નાસિકા ગુહા ક્યાં ખુલે, તો કે સર નાસિકા કંઠળીમાં ખુલે, સાચી વાત છે. સ્વરયંત્ર કેવું બનેલું છે, તો કે સર સ્વરયંત્ર તો અસ્થિમય પેટી એવું લખ્યું, ભાઈ અસ્થિમય પેટી નથી, કેવી પેટી છે, તો કે સર એ તો કાસ્થિમય પેટી છે. આથી બીજું વિધાન છે એ કેવું છે, તો કે ખોટું છે. આથી આપણો આન્સર એ થાય. એના પછી ક્વેશ્ચનમાં જઈએ, આપણા ફેફસાઓની વાઇટલ કેપેસિટી કેટલી હોય, વાઇટલ કેપેસિટી હવે જો શીખવું હોય તો આપણા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો કે સર ટાઇડલ વોલ્યુમ આવે કે ન આવે, તો કે સર આવે ને, ચાલો
પછી ક્યુ વોલ્યુમ આવે, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ આવે, હા સર. પછી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ આવે, તો કે સર આવે ને. છેલ્લે ક્યુ આવે, તો કે સર રેસિડ્યુઅલ વોલ્યુમ આવે. તમે જો ટાઇડલ વોલ્યુમ છે અને આઈઆરવી એટલે કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ બંનેને ભેગા કરો તો ઇન્સ્પાયરેટરી કેપેસિટી તમને મળે. ટાઇડલ વોલ્યુમ છે અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે એને ભેગા કરો તો એક્સપાયરેટરી કેપેસિટી તમને મળે. હવે આરવી અને ઈઆરવી ને ભેગા કરો તો તમને ફંક્શનલ ફંક્શનલ કેપેસિટી તમને અહીંયા મળશે. હવે માનો કે આ ત્રણેયને ભેગા કરીએ તો શું મળે, તો કે સર આ ત્રણેયને ભેગા કરો તમને વાઇટલ કેપેસિટી મળશે, અને આ બધાને ભેગા કરી દો તો તમને ટોટલ લંગ કેપેસિટી છે એ તમને મળે છે. તો અહીંયા આપણને કોને પૂછ્યું છે, તો કે સર આપણને પૂછ્યું છે વાઇટલ કેપેસિટી કેટલી હોય, તો કે સર વાઇટલ કેપેસિટી છે એ આઈઆરવી ટીવી અને ઈઆરવી ના સરવાળા જેટલી છે આપણને જોવા મળશે. પરંતુ અહીંયા ઓપ્શન આપ્યો છે જોવો તો કે સર અહીંયા ઓપ્શન એવો આપેલો નથી, તો શું કરવાનું, તો કે સર બીજો ઓપ્શન કરો, તો કે કયો ઓપ્શન થાય, તો કે સર ટીએલસી માંથી રેસિડ્યુઅલ વોલ્યુમ કાઢી નાખે, આખું ટીએલસી રેસિડ્યુઅલ વોલ્યુમ આપણે કાઢી નાખે શું મળે, તો કે સર આપણને તો એ વાઇટલ કેપેસિટી મળે. તો વાઇટલ કેપેસિટી માટે શું આવશે, તો સર ટોટલ ટોટલ લંગ કેપેસિટી માઇનસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એવું આવશે, રેસિડ્યુઅલ વોલ્યુમ. શ્વાસ દરમિયાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો. ભાઈ શ્વાસ થતો હોય ત્યારે કઈ કઈ પ્રોસેસ થાય, તો કે ઉરુદ્ધપટલનું સંકોચન થાય તો કે આ થાય, બાહ્ય આંતર પાસે સ્નાયુનું સંકોચન થાય તો કે આ થાય, ફૂફૂસીય કદમાં વધારો થાય ઘટાડો થાય, સર વધારો થાય ઘટાડો થાય એટલે ખોટું છે, આંતર ફૂફૂસીય દબાણમાં વધારો થાય ઘટાડો થાય તો કે સર ઘટાડો થાય અહીંયા વધારો થાય એટલે ખોટું છે. ક્યાં ક્યાં બે વિધાન સાચા, તો કે એ અને બી સાચા છે. તો ચાલો એ અને બી ઉપર ક્લિક કરો, એ અને બી ક્યાં આપ્યું છે, તો કે સર આમાં આપ્યું છે. એના પછી જઈએ ફેફસાની વાઇટલ કેપેસિટી એટલે શું થાય, તો કે સર આપણે હમણાં ટાઇડલ વોલ્યુમ ઇન્સ્પાયરેટરી રિઝર્વ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ત્રણેયનો સરવાળો કરો અને તમને શું જોવા મળે, તો કે સર તો આપણને ફેફસાની વાઇટલ કેપેસિટી મળે છે. એના પછીનો ક્વેશ્ચન છે રુધિરમાં ઘણો CO2 વહન પામે છતાં રુધિર એસિડિક થતું નથી, શું કામ. તો આપણે હમણાં ભણ્યા હતા CO2 જેમ જેમ આવે એમ એસિડિટી વધે, શું કામ, તો કે H+ આયન મુક્ત થાય. તો કઈ રીતે સર એમાં આ થતું નથી, એસિડિક શું કામ નથી થતું, તો આપણા રુધિરની અંદર એવા ઘણા બધા બફર આવેલા છે. સર બફર કોને કહેવાય, તો કે સર એ pHને મેન્ટેન રાખે, એસિડિક ન થવા દે અને બેઝિક ન થવા દે, એવા બધા જે હોય પદાર્થ એને બફર. તો આપણા રુધિરમાં પણ એવા બફરો આવેલા છે જેને લીધે શું થાય, તો કે સર જેને લીધે આપણે રુધિરની pH વધતી પણ નથી અને ઘટતી પણ નથી. તો એવું કંઈ આપ્યું છે ઓપ્શન, તો કે હા સર આપ્યો છે, અને કઈ જગ્યાએ આપ્યો છે. જો રુધિરના બફર CO2ના વહનમાં મોટો ભાગ ભજવે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ પૂર્વ શ્વાસ પછી મહત્તમ ઉચ્છવાસને શું કહેવાય, પૂર્વ શ્વાસ પછી એટલે કે પેલા શ્વાસ લીધો છે કેટલો હોય, તો કે ટાઇડલ વોલ્યુમ હોય. એના પછી શું કરવાનું, પૂર્ણ શ્વાસ લીધો, પૂર્ણ શ્વાસ એટલે કે ઊંડો શ્વાસ લીધો, તો આઈઆરવી થાય કે ન થાય આ બંને. હવે શું કરવાનું, તો કે સર ઉચ્છવાસ કરવાનો છે, તો તમે કેટલો ઉચ્છવાસ કરો, તો કે સર ટાઇડલ વોલ્યુમ ઇન્સ્પાયરેટરી વોલ્યુમ અને એક્સપાયરેટરી વોલ્યુમ છે એટલું તમે એને શું કરી શકો, ઉચ્છવાસની અંદર કાઢી શકો. તો આ ત્રણેયના સરવાળાને શું કહેવાય, સર આ ત્રણેયના સરવાળાને આપણે વાઇટલ કેપેસિટી તરીકે ઓળખીએ છીએ. ભાઈ વાઇટલ કેપેસિટી કઈ જગ્યાએ પૂછે, તો સર એ ઓપ્શનની અંદર આપેલું છે. એના પછીનો ક્વેશ્ચન જો પાસીઓ દ્વારા શ્વસન એ કોનામાં વધારે પ્રમાણની અંદર થાય, બધાની અંદર થાય છે પણ વધારે પ્રમાણની અંદર કોની અંદર થતું હોય, તો ઓપ્શન છે પુરુષ સ્ત્રી, ભાઈ બેની અંદર સમાન જ હોય. ત્રીજું છે ગર્ભવતી સ્ત્રી, ભાઈ ગર્ભવતી સ્ત્રીની અંદર શું હોય, તો સર ગર્ભવતી સ્ત્રીની અંદર એના ગર્ભાશયની અંદર બાળક હોય છે, તો એને લીધે શું થાય, ઉરોધપટલ વધુ સંકોચન નીચે પામી શકતો નથી, આથી પાસળીના સ્નાયુઓ વડે એમાં શું થાય છે, તો કે સર શ્વસન વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. અહીંયા આન્સર શું આવશે, તો કે અહીંયા આવશે. તો અહીંયા આપણે 25 ઓક્ટોબરે તમારી જે DPP લેવાઈ હતી એના સોલ્યુશન પૂરું થાય છે.